વેલકમ ટુ અવર ચેનલ સ્ટાર્ટઅપ સિવિલ. હું છું આદિત્યસિંહ જેઠવા, લઈને આવી ગયો છું તમારા માટે ફિઝિક્સનો પાર્ટ 3. પાર્ટ 1 અને 2 તમને ડિસ્ક્રિપ્શન બોક્સમાંથી મળી જશે, એટલે પ્લીઝ સ્ટુડન્ટ્સ ગો થ્રુ ધીસ લિંક્સ. હવે આગળ આપણે લેક્ચર સ્ટાર્ટ કરીએ, પહેલો તમને સુવિચાર કહું તો કે સ્ટેન્ડ બાય યોર ચોઇસીસ એન્ડ બી અનઅપોલોજેટિક ફોર ધ લાઈફ ધેટ યુ વિશ ટુ લીવ. બિલીવ ઇન યોર સેલ્ફ, બી યુ એન્ડ ધ વર્લ્ડ વિલ એક્ઝિસ્ટ. આજે આપણે કયા ટોપિક કવર કરશું? તો કે આપણે સબ્જેક્ટ મુજબ, સબ્જેક્ટ આપણો છે એન્જિનિયરિંગ ફિઝિક્સ અને ટોપિક રહેશે આપણા ક્વેશ્ચન્સ ઇન જીટીયુ ફ્રોમ એસઆઈ યુનિટ એન્ડ મેઝરમેન્ટ પાર્ટ 3. માઇક્રોમીટર સ્ક્રુગેજના આપણે ક્વેશ્ચન્સ અમુક જોવાના થશે, જેમાં પહેલો ક્વેશ્ચન આપણો થશે કે માઇક્રોમીટર સ્ક્રુગેજની ફોર્મ્યુલા શું છે અને એનું લિસ્ટ કાઉન્ટ શું છે. બીજો ક્વેશ્ચન આપણો થશે કે માઇક્રોમીટર સ્ક્રુગેજની એપ્લિકેશનો શું છે. ત્રીજો ક્વેશ્ચન આપણો થશે તો કે નીડ સ્કેચ અને ડિફરન્ટ પાર્ટ, એટલે કે એની સ્કેચ અને અલગ અલગ ભાગો વિશે જોશું. અને ચોથો અને લાસ્ટ ક્વેશ્ચન આપણો હશે પોઝિટિવ એરર અને નેગેટિવ એરર, કેની તો કે માઇક્રોમીટર સ્ક્રુગેજની. માઇક્રોમીટર સ્ક્રુગેજમાં પણ આ સેમ ટુ સેમ બે ડેફિનેશનો છે જે આપણે વન ઇયરમાં જોઈ લીધી હતી, છતાં હું રિપીટ કરું છું એકવાર પાછી. ડિસ્ટ કાઉન્ટ એટલે કે ધ સ્મોલેસ્ટ પોસિબલ મેઝરમેન્ટ ઓફ અ ફિઝિકલ ક્વોન્ટિટી બાય અ ગિવન ઇન્સ્ટ્રુમેન્ટ ઇઝ કોલ્ડ ડિસ્ટ કાઉન્ટ. તમારા ઇન્સ્ટ્રુમેન્ટની નાનામાં નાની માપવાની શક્તિ, એટલે કે ઓછામાં ઓછું તમારું ઇન્સ્ટ્રુમેન્ટ જ્યાં સુધી માપી શકે છે તેને તમારું ઇન્સ્ટ્રુમેન્ટનું લિસ્ટ કાઉન્ટ કહેવામાં આવે છે. અને રેન્જ ઓફ ઇન્સ્ટ્રુમેન્ટ એટલે કે ધ બિગેસ્ટ પોસિબલ મેઝરમેન્ટ ઓફ અ ફિઝિકલ ક્વોન્ટિટી બાય અ ગિવન ઇન્સ્ટ્રુમેન્ટ ઇઝ કોલ્ડ રેન્જ ઓફ ઇન્સ્ટ્રુમેન્ટ. તમારું ઇન્સ્ટ્રુમેન્ટ વધુમાં વધુ ક્યાં સુધી માપી શકે છે એને તમારા ઇન્સ્ટ્રુમેન્ટની રેન્જ ઓફ ઇન્સ્ટ્રુમેન્ટ કહેવામાં આવે છે. હવે આપણે એક નોટ છે, લિસ્ટ કાઉન્ટ ઓફ માઇક્રોમીટર સ્ક્રુગેજ ઇઝ 0.01. જે તમારું માઇક્રોમીટર સ્ક્રુગેજમાં 0.01 છે, એની બદલે તમારે વન ઇયરમાં તમે જાઓ તો તમારું લિસ્ટ કાઉન્ટ થઈ જશે 0.01 સેન્ટીમીટર. સો આપણે માઇક્રોમીટર સ્ક્રુગેજની આકૃતિ જોઈએ તો કે તમને જે પહેલી આકૃતિ દેખાય છે એ તમારે ફિઝિકલમાં માઇક્રોમીટર સ્ક્રુગેજ કેવી રીતે દેખાય છે એની છે, અને બીજી આકૃતિમાં તમે એના ડિફરન્ટ પાર્ટ જોઈ શકો છો, જેમાં આપણે એનવિલ છે, સ્પ્રાઇન્ડલ છે, મેન્સ્કલ છે, ડેટમ લાઇન છે, સેન્ટર લાઇનને અલગ અલગ સ્ક્રૂ અને એને પાછળનો સ્કેલ છે. હવે આપણે જોઈએ ફોર્મ્યુલા ફોર લિસ્ટ કાઉન્ટ ઓફ અ ગેજ. તો કે આપણે લિસ્ટ કાઉન્ટ ઓફ અ ગેજ સમજતા પહેલાં એક આપણે ડેફિનેશન જોઈએ. પીચ ઓફ ધ સ્ક્રૂ ઇઝ ધ ડિસ્ટન્સ બિટવીન ટુ કોન્ઝિક્યુટિવ થ્રેડ ઓફ ધ સ્ક્રૂ. પીચ કેને કહેવામાં આવે છે? તમારા કોન્ઝિક્યુટિવ થ્રેડ. આગળ આપણે આકૃતિમાં જોયા કે બે જે થ્રેડ છે એ બે થ્રેડ વચ્ચેની જગ્યાને એક પીચ કહેવામાં આવે છે. સો હવે આપણે જોઈએ લિસ્ટ કાઉન્ટ કેનું, તો કે આપણે માઇક્રોમીટર સ્ક્રુગેજનું. એનું ફોર્મ્યુલા થશે પી બાય એન, એટલે કે પીચ ડિસ્ટન્સ ડિવાઇડેડ બાય નંબર ઓફ ડિવિઝન ઓન સર્ક્યુલર સ્કેલ. 1 mm ડિવાઇડેડ બાય 100, ધેટ્સ વાય 0.01 mm ઇઝ કમિંગ. સો આગળ આપણે જોઈએ પોઝિટિવ એરર. પોઝિટિવ એરર શું થશે તમારી? તો ધ ઝીરો એરર ઇઝ પોઝિટિવ એરર ઇફ ધ ઝીરો ઓફ સર્ક્યુલર સ્કેલ સ્ટેન્ડ્સ બિલો ધ બેઝ ઓફ એક્સઆઈ. સો આકૃતિમાં તમને બેઝિકલી દેખાય જ છે કે તમારું માઇક્રોમીટર સ્ક્રૂ ગેજ છે એ તમારા શૂન્ય આંકના મુખ્ય પટ્ટીનો શૂન્ય કાપો છે એ તમારો નીચે છે, એટલે આપણે એને ઘન ત્રુટિ કહેવામાં આવે છે. નાનું લિસ્ટ કાઉન્ટ તમારું પ્લસ 0.03 mm થશે, કેમ કે તમારો ઝીરો એ તમારા મેઇન ઝીરોથી, તમારો જે માપવાનો ઝીરો છે એ તમારા મેઇન ઝીરોથી 3 mm નીચે છે, એટલે કે 0.03 mm, એટલે આપણું લિસ્ટ કાઉન્ટ પોઝિટિવ થઈ ગયું અહીંયા. હવે એ વાત આપણે નેગેટિવ કરીએ તો કે નેગેટિવ એટલે કે ઇફ ધ ઝીરો ઓફ ધ સર્ક્યુલર સ્કેલ સ્ટેન્ડ્સ ટુ અબાઉ ધ બેઝ લાઇન ઓફ એક્સ લાઇન, ધીઝ એરર ઇઝ નેગેટિવ. આપણે ડ્રોન ટોટીમાં જોયું તે ઉપર હોય છે અને આમાં ઝીરો તમારી મેઇન સ્કેલના ઝીરોથી ઉપર હશે. ઓમાં નીચે હતો, આમાં ઉપર હશે. વર્નિયર સ્કેલમાં ડાબે હતો અને વા જમણે હશે. ફરક આ આટલો જ છે બે, ઢંડ ત્રુટી અને ઋણ ત્રુટી, એટલે કે પોઝિટિવ એરર અને નેગેટિવ એરર વચ્ચે. સો આમાં આપણે શું હશે તો કે 0.02 mm એરર આવી છે. કેવી? નેગેટિવ, કેમ કે આપણો ઝીરોનો જે કાપો છે એ આપણા મેઇન ઝીરોના કાપા કરતાં બે લાઇન ઉપર છે. સો હું તમને આ ફિગરમાં તમારા કોન્સેપ્ટ ક્લિયર થઈ જશે. પહેલું તમારે છે એમાં કાંઈ એરર નથી. તમારા જોઈ શકો છો કે તમારો બે ઝીરોના કાપા છે એ એક લાઇન ઉપર જ આવી જાય છે. હું તમને દેખાડું તો કે તમારા આ બે ઝીરોના કાપા છે એ એક લાઇન ઉપર આવી જાય છે. હવે તમે અહીંયા જોઈ શકો કે તમારા ઝીરોનો કાપો છે એના કરતાં તમારું આ સાઈડનો જે ઝીરોનો કાપો છે એના કરતાં નીચે છે, એટલે કે આપણી પોઝિટિવ એરર બની. અને હવે આપણે આમાં જોઈએ તો કે તમારો જે મેઇન સ્કેલનો ઝીરો છે એ તમારા માપવાના ઝીરો કરતાં નીચે છે અને તમારો જે ઉપરનો ઝીરો છે એને આપણે એટલે કે નેગેટિવ એરર કહીએ છીએ.
સો સ્ટુડન્ટ્સ, આ હતી આપણી પોઝિટિવ એરર એન્ડ નેગેટિવ એરર. આમાં એક તમારે પ્લસ પોઈન્ટ પણ થશે કે આમાં તમારે યાદ રાખવું હોય તો ઉપર ને નીચે જ યાદ રાખવાનું થશે, આગળ કોમ્પ્લિકેશનમાં પડવાની જરૂર નહીં પડે. આગળ આપણે જોઈએ તો કે ટાઈપ્સ ઓફ એરર. આપણે ઘણી બધી ટાઈપ્સની એરર છે. કોઈ પણ વસ્તુ શરૂ કરતાં પહેલાં તમને એ વસ્તુની ખબર હોવી જોઈએ કે તમારામાં શું કરવાનું છે, તો તમારે એરરના ચાન્સીસ ઘટી શકે છે. હું એમ નથી કહેતો કે એરર તમારી ઓછી થશે. સો હમણાં બેઝિકલી બે ટાઈપ હશે, સિસ્ટમેટિક એરર. પહેલાં સિસ્ટમેટિક એરર અને આપણે સબ ટાઈપ પણ જોઈ લઈએ. સબ ટાઈપ આપણે ચાર રહેશે. પહેલું ઇન્સ્ટ્રુમેન્ટર એરર. પહેલાં ઇન્સ્ટ્રુમેન્ટર એરર, પછી એક્સપેરિમેન્ટલ ટેકનિકની એરર, પર્સનલ એરર, એરર ડ્યુ ટુ એક્સટર્નલ રીઝન. આ ચાર જોતા પહેલાં હું તમને સિસ્ટમેટિક એરર શું છે ને એની એક ડેફિનેશન આપું. તો કે સિસ્ટમેટિક એરર એટલે કે ડ્યુરિંગ ધ એક્સપેરિમેન્ટ સિસ્ટમેટિક એરર ઇઝ આઈધર પોઝિટિવ ઓર અ નેગેટિવ. ધીસ એરર કેન નોટ બી પોઝિટિવ ઓર અ નેગેટિવ. આ બે હોઈ શકે છે, પોઝિટિવ અને નેગેટિવ પણ હોઈ શકે છે. આ બેમાંથી એક હોય એવું જરૂરી પણ નથી. સો રીઝન ફોર ધ સિસ્ટમેટિક એરર કેન બી નોન. સો ધીઝ એરર કેન બી રિડ્યુસ. આ એક એવી એરર છે કે તમારું જે મેઇન માપ આવે એ તમારું ઘટાડે. એમાં આપણે એ સબ ટાઈપમાં જોઈએ તો કે પેલું ઇન્સ્ટ્રુમેન્ટર એરર. ઇન્સ્ટ્રુમેન્ટર એરર શું છે? તો બેઝિકલી ઇન્સ્ટ્રુમેન્ટમાં એરર એટલે તમે શું કહી શકો કે તમારું ઇન્સ્ટ્રુમેન્ટમાં અમુક અમુક આંક તમને ન દેખાતો હોય. આપણે જેમ ફૂટપટ્ટી 5 વર્ષ જૂની થઈ જાય એટલે અમુક આપણે 1, 2, 3 એવું કંઈ લખેલું હોય તો આપણે ન દેખાતો હોય. ત્યાં આપણે સ્કેલને આપણા ઇન્સ્ટ્રુમેન્ટ સાથે કમ્પેર કરીએ એવી જ ટાઈપની અમુક એરરો ઇન્સ્ટ્રુમેન્ટમાં પણ આવી શકે કે આપણે ચોખ્ખું જોઈ ન શકતા હોય, ચોખ્ખું વાંચી ન શકતા હોય. હવે આપણે બીજું જોઈએ તો કે એરર ડ્યુ ટુ ઇનપરફેક્શન ઇન એક્સપેરિમેન્ટલ ટેકનિક. એક્સપેરિમેન્ટ ટેકનિક એટલે કે એક્ઝામ્પલ તમને આપું તો કે ટેમ્પરેચર ઓફ બોડી ઇઝ ટેકન બાય પુટિંગ થર્મોમીટર ઇન એમ્પિટ વિચ ઇઝ લેસ દેન ટ્રુ ટેમ્પરેચર ઓફ ધ બોડી. આ એટલે કે તમારું જે ટેમ્પરેચર માપવાનું મશીન છે જેનાથી આપણે તાવ કે ટૂંકમાં તમારા શરીરનું ટેમ્પરેચર માપતા હોય તો ડૉક્ટર બેઝિકલી મોઢાની જીભ નીચે રાખે છે, અમુક ડૉક્ટર તમારા બગલમાં એટલે કે તમારા એરમિટમાં નાખે છે. તો હવે તમારે એ સાચું વે છે કે તમારું જેથી બોડીનું તાપમાન તમે યુઝ એટલે કે સાચું લઈ શકો. એટલે કે આ અમુક એવી ટેકનિકલ એરર હોય છે. હવે પર્સનલ એરર. પર્સનલ એરર કે વ્યક્તિથી તમારે જોવામાં ભૂલ થતી હોય, જેમ કે તમે પ્રોપર જોઈ ન શકતા હોય કે તમારે અમુક એવી વસ્તુ હોય કે પ્રોપર તમે સાંભળી ન શકતા હોય, તે તમારી પોતાની એરર થાય એટલે કે પર્સનલ એરર. અને એરર ડ્યુ ટુ એક્સટર્નલ રીઝન. એક્સટર્નલ રીઝન એટલે કે તમે એવી જગ્યાએ ક્યાંક સર્વે કરો છો કે જે તમારો વિન્ડનો ફ્લો બહુ જ વધારે છે, અમુક એવી હિલ ઉપર તમે કંઈક ગયા છો અને હિલ ઉપર તમે કંઈક માપો છો તો તમારા મશીનમાં એરર આવવાના ચાન્સીસ ખૂબ જ વધી જાય છે. હ્યુમિડિટીના કારણે, વિન્ડ પ્રેશરના કારણે, વિન્ડની વેલોસિટીને કારણે, અને પ્લસમાં તમારી પર્સનલ એરર તો હોય જ છે. હવે આગળ આપણે જોઈએ ટાઈપ્સ ઓફ એરરનો બીજો ટાઈપ તો થશે રેન્ડમ એરર. રેન્ડમ એરર એટલે ગમે તે એરર હોઈ શકે, જેમાં આપણે હું તમને કહું કે ઇવન આફ્ટર યુઝિંગ ફોલ્ટ ફ્રી કરેક્ટ કેલિબ્રેટેડ ઇન્સ્ટ્રુમેન્ટ. જો તમે કેલિબ્રેટેડ ઇન્સ્ટ્રુમેન્ટ લઈ લ્યો પછી તમે જો કરેક્ટ માપવા માગતા હોય તો ગમે તે એરર પણ હોઈ શકે છે. જેમ કે સમ એરર ઓસોર્સ ડ્યુ ટુ મેઝરમેન્ટ, ધીઝ એરર કોલ્ડ રેન્ડમ એરર. મેઝરમેન્ટથી અમુક એરર આવતી હોય એને આપણે રેન્ડમ એરર કહી શકીએ. આગળ આપણે કન્ક્લુઝન ઉપર જઈએ તો કે પાર્ટ 1માં આપણે બેઝિકલી આ ચાર ટોપિક જોઈ લીધા. ઇન્ટ્રોડક્શન, નીડ, રિક્વાયરમેન્ટ, ડેફિનેશન ઓફ યુનિટ, ફંડામેન્ટલ એન્ડ ડિરાઇવ્ડ ક્વોન્ટિટીઝ, ડેફિનેશન ઓફ યુનિટ ઇન SI. પાર્ટ ટુમાં આપણે બે ટોપિક કવર કર્યા તો કે ઓલ ડિટેલ ઓફ વર્નિયર અને ડેફિનેશન ઓફ લિસ્ટ કાઉન્ટ એન્ડ રેન્જ ઓફ ઇન્સ્ટ્રુમેન્ટ, જે આપણે આજે આપણે પાર્ટ 3માં પણ જોઈ છે. અને પાર્ટ 3 એટલે કે આજના લાસ્ટ પાર્ટમાં આપણે એ પણ જોઈ લીધું કે માઇક્રોમીટર સ્ક્રુગેજની અમુક ડિટેલો જોઈ અને ટાઈપ્સ ઓફ એરર જોઈએ. સો સ્ટુડન્ટ્સ, આ તમને કન્ક્લુઝન છે આજના પાઠના 1, 2 અને 3, એટલે આજનું આપણું ફિઝિક્સનું પહેલું ચેપ્ટર પૂરું થાય છે. સો આજનો લેક્ચર અહીંયા જ પૂરો કરીએ છીએ. આગળના પાઠ જોવા માટે અમારી ચેનલને લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. અને જો તમને આ પાર્ટ 1માં કાંઈ પણ ન સમજાતું હોય તો પ્લીઝ કમેન્ટ બોક્સમાં તમારી કમેન્ટ કરી શકો છો, જેથી અમે તમારા પ્રશ્નોના આન્સર આપી શકીએ અને તમને બેટર એક્સપિરિયન્સ કરાવી શકીએ. સો હવે આગળ આપણે હું તમને એક વાત કહું કે સ્ટુડન્ટ્સ, તમને ગુજરાતી ચાલે છે? જો તમે કહો તો હું હિન્દીમાં કે ઇંગ્લિશમાં મારા આગળના વિડીયો લેક્ચર બનાવું. સો થેન્ક યુ સ્ટુડન્ટ્સ ફોર યોર સપોર્ટ, એન્ડ ઇફ યુ હેવ એની ડાઉટ પ્લીઝ ડૂ આસ્ક ઇન કમેન્ટ બોક્સ, વી વિલ ડેફિનેટલી સોલ્વ યોર ડાઉટ્સ. ઓકે સ્ટુડન્ટ્સ, હેવ અ ગુડ
ડે